The next question goes, explain the visible diagram about the dispersion of white light by a glass prism. आ क्वेश्चन છે ને એ મોસ્ટ માં મોસ્ટ આઈમી ક્વેશ્ચન છે અને પૂછાય છે 4 માર્ક્સ બરાબર જો ડાયાગ્રામ છે એના 2 માર્ક્સ છે અને થિયોરેટિકલ જે ટર્મ્સ લખવાની છે એના 2 માર્ક્સ ઓકે થિયોરેટિકલી જો આમ તો સાવ ફિલ નાનામ નાની થિયરી હોય ને એમાંની આ એક છે બરાબર ઓલરેડી લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કશન કર્યું હતું ને એના વાઇસ જ છે નોર્મલી તમારી જે વ્હાઇટ લાઇટ છે व्हाइट लाइट आपने ज्यादा मले से एटम्स ने आपने सुकी दूधू सन तो सन में थी आपने कई लाइट मले से व्हाइट लाइट मली जाए से तो ये सन में थी जो व्हाइट लाइट मली से एन है आपने से में थी पास करो नहीं से स्लिट में थी पास करो अने एनो इंसिडेंट रे से क्या हुआ जो ये प्रिज्म नी एबी सरफेस ऊपर कोई एक पॉइंट ऊपर टच तो हुआ जो और प्रिज्म ने तुम्हारे सेट करवो हो सर राइट तो प्रिज्म ने सेट शू काम करवानो कारण के फर्स्ट ऑफ ऑल जरा व्हाइट लाइट इंसिडेंट થશે ત્યારે એના એંગલ્સ બધા જ સરખા નથી અને એંગલ સરખા નથી એટલે કે એના બધા જ વિથ યોર કલર્સ રેઇનબો કલર્સ તમને દેખાશે નહીં તમે એને થોડા એંગલ વાઇઝ શિફ્ટ કરશો ત્યારે તરત જ શું દેખાઈ જશે તમને રેઇનબો કલર્સ વિઝ્યુઅલાઇઝ થશે અને રેઇનબો કલર વિઝ્યુઅલાઇઝ થયા ઇટ મીન્સ ધેટ કે તમને ત્યાંથી અનધર ટાઈમ રિફ્રેક્શન થશે અને અનધર ટાઈમ રિફ્રેક્શન થશે એટલે એક્ઝેક્ટલી આ કન્ડિશન ઉપર કયા રેઝ મળશે કારણ કે એનું સેકન્ડ ટાઈમ શું થયું છે રિફ્રેક્શન થયું છે અને એ ઇમર્જન્ટ રેસ તમને એક સ્ક્રીન ઉપર જોવા મળશે અને જે સ્ક્રીન ઉપર જોવા મળ્યા છે એ બધા આપણા માટે શું છે સ્પેક્ટ્રમ ત્યાં જે કલર્સ જોવા મળે છે એ કલર્સ કયા હોય છે વિક્યોર વી સ્ટેન્ડ ફોર ધ વાયોલેટ આઈ સ્ટેન્ડ ફોર ધ ઇન્ડિગો બ્લુ ગ્રીન યલો ઓરેન્જ રેડ રાઈટ તો આ રીતે શું થાય છે એનું રિફ્રેક્શન ફોર્મ થાય છે હવે મેઇન કન્ડિશન કે જ્યારે તમે ડિસ્પર્ઝન ઓફ વ્હાઇટ લાઇટ ફોર્મ કરો છો ત્યારે તમને સૌથી પહેલમ પહેલા જે દેખાય છે કયો છે વાયોલેટ અને લાસ્ટમાં રેડ હવે આ બંને વચ્ચે તમારે શો કરવાનો છે વેરિએશન ઓફ ધ એંગલ શો ફોર્મ કરવાનો છે વેરિએશન ઓફ ધ એંગલ હવે તમે વેરિએશન ઓફ ધ એંગલ ચેક કરો તો વાયોલેટ છે એનું સૌથી વધારે ડેવિએશન થયું હોય એવું લાગશે બટ રેડ છે એનું ડેવિએશન એટલું બધું વધારે ન થયું ફ્રોમ ધ ઇન્સિડન્ટ રાઈટ એટલે કે રેડ છે તો માઇનરલી થોડુંક જ ક્રોસ થયું છે પણ જે વાયોલેટ છે સૌથી વધારે ક્રોસ થયું છે રાઈટ તો હું અહીંયાથી આ એંગલ્સ ચેક કરું તો આ એંગલ્સ આ બંને વચ્ચે આટલો વધારે છે ઇટ મીન્સ વાયોલેટ વધારે ડેવિએટ થયો રેડ કેવો ડેવિએટ થાય છે ઓછો હવે અહીંયા તમારો રેડ કલર ઓછો ડેવિએટ થયો વાયોલેટ વધારે ડેવિએટ થાય છે એનો એક યુઝ આવશે તમારે આગળ બરાબર પણ અત્યારે યાદ રાખો કે ડેવિએશન વાયોલેટ નું કેવું છે વધારે એટલે કે મોસ્ટ છે અને રેડ છે નું ડેવિએશન કેવું થાય છે ઓછું થાય છે લીસ્ટ થાય છે ઓકે તો ઇઝીલી તમે બાય ધ સન શું ચેક કરી શકો છો રેઇનબો કલર્સ નું ફોર્મેશન થાય છે ચેક કરી શકો અને આ ટર્મ્સ આપણને ફર્સ્ટ ઓફ ઓલ એક જ સાયન્ટિસ્ટ હતો જેને કીધી હતી ને કોણ છે આઇઝેક ન્યૂટન આવર સર આટલી ટર્મ લખવાની છે ધેન ચલો ચેક કરો ટેક્સ્ટ બુક માંથી પેજ નંબર 193 11.4 dispersion of white light by a glass prism you must have seen and appreciated the spectacular colors in the rainbow jo aise bataya rainbow colors bataya rainbow colors check karela cha how could the white light of the sun give us the various color of the rainbow kai rite mole cha apne હવે હું કહી શકું બાય ધ રિફ્રેક્શન ઓફ ધ વ્હાઇટ લાઇટ મને એના 7 કલર્સ જે ફોર્મ થયેલા જોવા મળે છે Before we take up this question, we shall first go back to the refraction of light through a prism. એટલે કે લાસ્ટ જે આપણે થિયરી ફોર્મ કરી હતી ને એ ધ ઇન્ક્લાઇન્ડ રિફ્રેક્ટિંગ સરફેસ ઓફ અ ગ્લાસ પ્રિઝમ સો એક્સાઇટિંગ ફિનોમિના યાદ કરો તો ઇન્ક્લાઇન્ડ સરફેસ કોને કહેવાય એ સરફેસ છે એ બંને સરફેસ ઇશ્યુ થાય છે ભેગી થાય તો ત્યાં જે એને એંગલ ફોર્મ કરે છે એ સરફેસ એને કઈ સરફેસ કહેવાય ઇન્ક્લાઇન્ડ સરફેસ
लेट अस फाइंड आउट थ्रू ए एक्टिविटी. तो तुम्हारा आंसर में तुमने खबर पड़ी गई है कि आ पैराग्राफ आउटसे नहीं. तो एना પછી एक्टिविटी 11.2 છે ને ત્યાંથી આનો આન્સર સ્ટાર્ટ થાય છે. એટલે હવે ધ્યાન રાખો. એક્ટિવિટી 11.2 ટેક અ થિક શીટ ઓફ અ કાર્ડબોર્ડ એન્ડ મેક અ સ્મોલ હોલ નેરો સ્લિટ ઇન ઇટ્સ મિડલ. તો આપણે એક થિક શીટ લેવાની છે. આપણે થિક શીટ લઈએ તો એમાં શું થશે? લાઈટ ધમ પાસ કરો તો લાઈટ પાસ થઈ શકશે નહીં. નોર્મલી સર તમારા જે બુકનું પેજ છે એ પેજમાંથી તમે શાર્પ લાઈટ પાસ કરશો તો એ પાસ થઈ જશે રાઈટ. જો થિક શીટ હશે તો એની અંદરથી પાસ થતા નથી. તો એમાં એક માઇનરલી હોલ ક્રિએટ કરો અને પછી એના થ્રુ શું પાસ કરવાની છે? સનલાઇટને પાસ કરવાની છે. એલો સનલાઇટ ટુ ફોલ ઓન ધ નેરો સ્લિટ ધીસ ગિવ્સ એ નેરો બીમ ઓફ વ્હાઇટ લાઇટ. ચેક કરો તો બોર્ડ ઉપર વ્હાઇટ લાઇટ વાળો બીમ દેખાયું. નાઉ ટેક અ ગ્લાસ પ્રિઝમ એન્ડ એલો ધ લાઇટ ફ્રોમ ધ સ્લિટ ટુ ફોલ ઓન વન ઓફ ઇટ્સ ફેસિસ એઝ શોન ઇન ફિગર 11.5. હશે તમારી વ્હાઇટ લાઇટ છે હું કહી શકું વ્હાઇટ લાઇટ છે પ્રિઝમ ને એ બી સરફેસ ઉપર ઇન્સિડન્ટ થાય છે. ટર્ન ધ પ્રિઝમ સ્લોલી. પ્રિઝમ ટર્ન કરવાનું રીઝન શું છે? જો એંગલ પરફેક્ટ નહીં હોય તો તમને વીપીએસ દેખાશે નહીં. જો એંગલ પરફેક્ટ કરવો હોય તો શું કરવું પડશે? એંગલ ને થોડા જો પ્રિઝમ છે એટલે થોડા એંગલથી શું કરવો પડે છે? રોટેટ કરવો પડશે. Until the light that comes out of it appear on the nearby screen. Nearby screen ઉપર જ્યાં સુધી એની બધી જ લાઈટ વિડિયો સુધી ના દેખાય ત્યાં સુધી શું કરવાનું એને? ટર્ન કરવાનું. હવે સ્ક્રીન જોવો તો આપણે સ્ક્રીન માટે કયો વર્ડ યુઝ કરીએ છીએ? વોટ ડુ યુ ઓબ્ઝર્વ? શું જોવા મળ્યું? શું જોવા મળ્યું? યુ વિલ ફાઇન્ડ અ બ્યુટીફુલ બેન્ડ ઓફ ધ કલર્સ. યસ મારા સર. વાય ડઝ ધીસ હેપન? હાઉ સ્ટ્રોંગ ધ ગ્લાસ પ્રિઝમ ની અંદર શું થાય છે? ઇન્ક્લાઇન્ડ સરફેસ ઉપર થી એનું રિફ્રેક્શન 2 ટાઈમ થાય છે. એટલે કેન્સલ કરો. હવે ધ પ્રિઝમ હેઝ પ્રોબેબલી સ્પ્લિટ ધ ઇન્સિડન્ટ વ્હાઇટ લાઇટ ઇન્ટુ અ બેન્ડ ઓફ કલર્સ. તો તમારી વ્હાઇટ લાઇટ છે એને શું કરે સર? એને સેપરેટ કરે છે, છૂટી પાડે છે. Not the colors that appear at the two ends of the color band. Color band ના બંને એન્ડ ઉપર તમને કયા કયા કલર્સ દેખાય છે એને ચેક કરો. What is the sequence of the color that you see on the screen? Read your card. Underline કરજો. The various colors seen are violet, indigo, blue, green, yellow, orange and red. Underline continue. S on in figure and the acronyms we pure will help you to remember the sequence of the color. તો આપણે કલર્સ ને યાદ રાખવા માટે સિમ્પલ ટર્મ કઈ છે? પ્યોર. અન્ડરલાઈન ધ બેન્ડ ઓફ ધ કલર્ડ કમ્પોનન્ટ્સ ઓફ અ લાઇટ બીમ ઇઝ કોલ્ડ ધ સ્પેક્ટ્રમ. સ્પેક્ટ્રમ ની એક્ચ્યુઅલ ડિફાઈન જોતી હોય તો શું થશે? ધ બેન્ડ ઓફ ધ કલર્સ ઓફ ધ લાઇટ. You might not be able to see all the colors separately. તમે રેઇનબો જોયો છે બધા? રેઇનબો ની અંદર તમે એવું કહી શકો છો કે વાયોલેટ ચાલુ થયો પછી આ વાયોલેટ કમ્પ્લીટ થયો પછી ઇન્ડિગો સ્ટાર્ટ થયો ઇન્ડિગો કમ્પ્લીટ થયો પછી બ્લુ સ્ટાર્ટ થયો બ્લુ કમ્પ્લીટ થયો કહી શકીએ છીએ કે બધા સાથે સાથે કલર છે પણ બધા ઇન્ટરમિક્સ હશે એને આપણે શ્યોરલી કહી શકતા નથી. Yet something makes each color distinct from the other. Distinct એટલે કે નજીક, right? તો બધા જ કલર્સ એકબીજાથી કેવા છે? બસ નજીક નજીક છે તેમ છે આપણે એમને સેપરેટલી જોઈ શકતા નથી. The splitting of the light into its component color is called the dispersion. Splitting એટલે છૂટું પડવું. તો તમારો ક્વેશ્ચન છે શું છે? Dispersion of white light. Dispersion નો મીનિંગ જ શું થાય છે? છૂટું પડવું. તો તમે વ્હાઇટ લાઇટ ને છૂટી પાડો છો તમને કેટલા કલર્સ મળે છે? 7 કલર્સ જોવા મળે છે. અને એ જ પ્રોસેસ ને શું કહેવાય? ડિસ્પર્ઝન. યુ હેવ સીન ધેટ ધ વ્હાઇટ લાઇટ ઇઝ ડિસ્પર્સ્ડ ઇન ટુ ઇટ્સ 7 કલર કમ્પોનન્ટ બાય અ પ્રિઝમ. પ્રિઝમ થી આપણે વ્હાઇટ લાઇટ ના કેટલા કલર્સ જોવા મળે છે? 7 કલર્સ. વાય ડુ વી ગેટ ધીસ કલર્સ? આપણે આ કલર્સ કેમ મળ્યા? એક ક્વેશ્ચન થાય કે આ કલર્સ વ્હાઇટ લાઇટ માંથી કેમ મળ્યા?
નીચી લાઇટ માંથી મળવા જોઈએ ડિફરન્ટ કલર ઓફ ધ લાઇટ બેન્ડ થ્રુ ડિફરન્ટ એંગલ્સ વિથ રિસ્પેક્ટ ટુ ધ ઇન્સિડન્ટ રે એઝ ધે પાસ થ્રુ એ પ્રિઝમ તો જ્યારે વ્હાઇટ લાઇટ તમારા પ્રિઝમની ઇન્ક્લાઇન સરફેસ ઉપર ટચ થાય છે ત્યારે એ અલગ અલગ એંગલ ઉપર શું કરે છે વ્હાઇટ લાઇટનું સેપરેશન કરે છે અને સેપરેશન કરે છે ત્યારે આપણને બિગ ડોટ્સ દેખાય છે નોર્મલી જ્યારે તમે 11th 12th માં હશો ત્યારે આ સિસ્ટમને એવું કહેશે કે તમારી જે વિઝિબલ રેન્જ છે વિઝિબલ રેન્જ એટલે કે જે આપણી જોવાની કેપેસિટી છે એમાં તો વિઝિબલ રેન્જના કલર્સ જ તમને બતાવે છે બીજા ઘણા બધા કલર્સ ફોર્મ થઈ શકે પણ એ આપણા વિઝિબલ રેન્જમાં નથી એટલે આપણને બતાવી શકતા નથી અંડરલાઈન ધ રેડ લાઇટ ડેન્સ ધ લીસ્ટ વાઇલ ધ વાયોલેટ ધ મોસ્ટ રેડ લાઇટ છે નું ડેવિએશન કેવું થાય છે ઓછું થાય વાયોલેટ નું Thus the ray of each color emerge along different path and thus become a distinct. એ બધા છે તો અલગ અલગ વેરિએશન વાઇઝ થાય છે પણ એકબીજાથી છે કે આ ખૂબ જ નજીક છે એન્ડ ઇટ ઇઝ ધ બેન્ડ ઓફ ધ ડિસ્ટિંક્ટ કલર ઓફ ધ કલર્સ ધેટ વી સી ઇન ધ સ્પેક્ટ્રમ અને જે બધા કલર્સ છે આપણને ક્યાં દેખાય છે સ્પેક્ટ્રમ ઉપર દેખાય છે ધેન અહીંયા સુધીનો આન્સર તમારો થશે એક્ટિવિટી 11.2 થી લઈને આ પેરેગ્રાફ પૂરો થયો ત્યાં સુધી સેનો ડિસ્પર્શન ઓફ વ્હાઇટ લાઇટ માટેનો ઓકે